नमस्कार मित्रों, हूँ छू राम भरत। मित्रों, गवर्मेंट ऑफ इंडिया द्वारा BSF में भर्ती की जाहरात करवामां आवी छे, जेमां बे विभाग में भर्ती है। एक से हेड कॉन्स्टेबल रेडियो ऑपरेटर अने बीजू हेड कॉन्स्टेबल रेडियो मेकेनिक। आमां मेल अने फिमेल बंने आमां एप्लाय करी शके छे। फॉर्म भरावा जे छे अत्यारे शुरू थई गया छे अने आमां पगार धोरण पण सारो होय छे मित्रों। 25,500 થી 81,100 पगार होय छे। आमां अलग अलग जे हेड कॉन्स्टेबल रेडियो ऑपरेटर जे छे तेमां 982 ની જગ્યા છે અને હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિક જે છે તેમાં 330 ની જગ્યા છે। એમ મળીને ટોટલ 1312 જગ્યા ઉપર ભરતી કરવાની છે। બીજી મહત્વની બાબત એ તમને જણાવી દઉં મિત્રો કે આમાં ઉંમરના ક્રાઇટેરિયા જે છે તો ઉંમરના ક્રાઇટેરિયા 18 થી 25 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ। છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 19 સપ્ટેમ્બર 2022, તો ત્યાં સુધીમાં 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 25 વર્ષથી તમારી ઉંમર વધારે ન હોવી જોઈએ। જનરલ કેટેગરીવાળા માટે છે, અન્ય કેટેગરી જે છે તો એના માટે છૂટછાટ પણ આમાં આપેલી છે। જેવા કે OBC જે છે તો એને 26 વર્ષ અને SC ST જે છે તો એને 28 વર્ષ સુધી આમાં ફોર્મ ભરી શકે છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો સૌ પ્રથમ જે છે હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર, તો એમાં તમારે 10 પાસ કરી અને ITIનો ઇલેક્ટ્રોનિકનો કોઈપણ કોર્સ કરેલો હોવો જોઈએ 2 વર્ષનો। જેવા કે અહીંયા લખેલું છે, ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ છે, ડેટા પ્રિપેરેશન છે, કોમ્પ્યુટર સોફ્ટવેર છે, જનરલ ઇલેક્ટ્રોનિક્સ છે, ડેટા એન્ટ્રી ઓપરેટર છે। તો આમાંથી કોઈ પણ તમે એક કોર્સ કરેલો હોય અને 10મો પાસ કરેલો હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। અથવા તમે ITI ના કરેલું હોય અને 12 પાસ કરેલું હોય તો તમારે 3 સબ્જેક્ટ જે છે એ પાસ કરેલા હોવા જોઈએ, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ, તો આ 3 વિષય તમે પાસ કરેલા હોવા જોઈએ અને 3 વિષયમાં 60% હોવા જરૂરી છે, મિનિમમ 60% હોવા જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિક, તો એમાં પણ સેમ જ છે, તમે આ કોર્સ કરેલા હોવા જોઈએ 10 પાસ પછી તમે આ કોર્સ કરેલા હોવા જોઈએ। જનરલ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ, ફિટર ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, મેકેનિક મેન્ટેનન્સ, ત્યારબાદ આવી રીતના જે કોર્સ જે છે તમે અહીંયા જોઈ શકો છો, કોમ્પ્યુટર હાર્ડવેર છે, નેટવર્ક ટેકનિશિયન છે, તો આ પ્રમાણના કોર્સ તમે કરેલા હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો। અથવા તમે જો ITIનો કોર્સ કરેલો ન હોય અને 12 પાસ કરેલો હોય તો સેમ આમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં 60% હોય તો પણ તમે આમાં એપ્લાય કરી શકો છો। બીજી મહત્ત્વની બાબત છે કે આમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ જે છે તે શું છે, તો એ પણ હું તમને જણાવી દઉં। તો શેડ્યુલ કાસ્ટ જે છે, SC ST જે છે, તો એના માટે હાઇટ રાખવામાં આવી છે 162.5 સેન્ટીમીટર અને છાતી જે છે તો એ 16 થી 81 સેન્ટીમીટર હોવી જરૂરી છે, 76 થી 81 સેન્ટીમીટર હોવી જરૂરી છે અને 76 મતલબ કે ફૂલાવ્યા વગરની 76 અને 81 ફૂલાવીને। ત્યારબાદ વાત કરીએ આપણે તો અલગ જે રાજ્યો જે છે, સિક્કિમ છે, નાગાલેન્ડ છે, અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, ત્રિપુરા છે, આ જે રાજ્યો જે છે તો ત્યાં લોકોની હાઇટ નીચે હોય છે, એટલા માટે હાઇટ જે છે એ નીચે ઓછી રાખવામાં આવી છે, 165 સેન્ટીમીટરમાં હાઇટ હોવી જોઈએ અને છાતી જે છે તો 80 થી 85ની વચ્ચે તમારી છાતી હોવી જરૂરી છે। ત્યારબાદ અધર જે ઓલ કેન્ડિડેટ જે છે તો એની 168 સેન્ટીમીટર હોવી જોઈએ હાઇટ અને છાતી જે છે તો 80 થી 85 તમારી છાતી હોવી જરૂરી છે, અધરમાં જનરલ અને OBC EWS તો એ તમામ આવી જતા। ત્યારબાદ વાત કરી લઈએ ફિમેલ કેન્ડિડેટની, તો ફિમેલ કેન્ડિડેટમાં SC ST ના જે ઉમેદવાર જે છે તો એને 154 સેન્ટીમીટર હોવા જોઈએ। ત્યારબાદ અધર જે રાજ્યો જે છે તો એને 155 સેન્ટીમીટર હોવું જરૂરી છે અને આમાં જે છે છાતી જે છે તો એ માયને નથી રાખતી, એના સિવાયના જે અધર કેન્ડિડેટ જે છે તો એને 157 સેન્ટીમીટર હોવું હાઇટ હોવી જરૂરી છે। ત્યારબાદ તમારે ફોર્મ જો ભરવા માગતા હોય અને આ ક્રાઇટેરિયા જો તમે ધરાવતા હોય તો અહીંયા વેબસાઇટ આપેલી છે, BSF ની વેબસાઇટ આપેલી છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું રાખી દઈશ અને આ PDF પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને ફોર્મ ભરવું હશે તો ફોર્મ પણ તમે ભરી શકશો। તો આ હતી આજની માહિતી મિત્રો। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ
જરૂરથી કરી લેજો જેથી કરીને આવનારા વિડીયો આપના સુધી પહોંચતા રહે।